નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાવ્યા છીએ મોડલ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન અને એ પણ સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર. હવે કોઈ એમ કહેશે સાહેબ મારે તો બેઝિક છે, તો બચ્ચો યાદ રાખો સેક્શન એની અંદર મોટા ફેરફાર નથી. સેક્શન એ હર કોઈ વિદ્યાર્થીએ જોવું જોઈએ. અને બીજી ખાસ એક વાત સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ માટે કે તમારા લોકોએ બેઝિકના એ ખાસ જોવાના, એની સાથે સાથે બી સી અને ડી પણ કરવા પડશે. અગર તમે સ્ટાન્ડર્ડ લીધું છે તો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેની તૈયારી કરવી જરૂરી છે. અને આ જે પેપર છે ને એ પેપર બોર્ડ દ્વારા આપેલું છે, અને યાદ રાખજો આ પેપર તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રીઝન બતાવું, કારણ કે આમાંથી ખાસ પૂછાય છે. અને જ્યારે ત્યારે પેપર સેટર બી પેપર કાઢવા માટે બેસે ને તો એમણે કયા મોડલ ક્વેશ્ચન પેપર આપેલું છે ને એને ધ્યાનમાં રાખી નીકળતું હોય. સો પ્લીઝ યાદ રાખજો, આ પેપર તમારા માટે બહુ જ અગત્યનું સાબિત થશે. તો સેક્શન એ આજે કરાવી રહ્યો છું આ વિડીયોમાં, અને હજી બી સી અને ડી એ પણ આખા પેપર તમને હું સોલ્વ કરાવવાનો છું. અને એની સાથે સાથે આપણું સાથી પેપર સેટ જે છે એના પણ સોલ્યુશનના પાંચ પાંચ પેપર હું તમને આપવાનું છું, પાંચ સ્ટાન્ડર્ડના અને પાંચ બેઝિકના. એવી રીતે બધા વિષયના આવશે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, એસ એસ, સબ ટુ સબ 160 વિડીયો આવશે પેપર સોલ્યુશનના. સો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ચાલુ રાખજો, જેથી તમારી બોર્ડની તૈયારી છે ને છેલ્લા 2-2.5 મહિનાની એકદમ મસ્ત અને અમેઝિંગ થઈ જાય. તો ચલો બચ્ચો શરૂઆત કરીએ છીએ આપણે આજના પેપર. આ બધા રૂલ્સ તમને ખબર જ હશે, અને ખાસ ધ્યાન રાખજો. ખાસ એક તમારા માટે અગત્યની વાત કહી દઉં કે કેલ્ક્યુલેટરનો યુઝ પ્લીઝ નહીં કરતા. એનું રીઝન છે કે અગર તમે કેલ્ક્યુલેટર યુઝ કરવાની જો આદત પાડી તો એ આદત છે મજબૂર એવું થઈ જશે. પછી ઘણા લોકોને તો કહીએ ને કે ભાઈ પેપર કેલ્ક્યુલેટર નહીં, તો કે સાહેબ પાડોશી હશે ને 12માવાળો, એની પાસે કેલ્ક્યુલેટર હોય છે. અરે ભાઈ બોર્ડની એક્ઝામમાં પાડોશી નહીં હોય, પાડોશી હશે તો 10માવાળો જ હશે. એમની એક્ઝામ બપોર પછી હોય, તમારી એક્ઝામ બપોર પહેલાં હોય, તો એવી ગાંડી ઈચ્છાઓ રાખતા નહીં કે તમારી મનોકામના પૂરી થશે પાડોશીના લીધે. બરાબર છે? તો ચલો બચ્ચો શરૂઆત કરીએ આપણે સેક્શન. એની અંદર સૌથી પહેલાં તમને આપ્યા હશે ખરા ખોટા, અને આ ખરા ખોટા છે તમને 4 મળશે. અને એની અંદર બહુ જ ધ્યાન આપજો અને સમજવાની કોશિશ કરજો. ખરા ખોટાની અંદર પ્રશ્નો અને જવાબ બંને આપ્યા હોય છે, પણ અંદર આપેલો જવાબ સાચો છે કે નહીં એ આપણે નક્કી કરવાનો હોય છે. તો અહીંયા કીધું છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 + 5x + x³ + x² બહુપદીનો ઘાત. હવે પહેલાં તો બહુપદીનો ઘાત એટલે કોને કહેવાય? તો આપેલ બહુપદીની સૌથી મોટી ઘાત જેને આપણે બોલીએ છીએ બહુપદીની ઘાત. તો અહીંયા તમે જુઓ આ બહુપદીમાં સૌથી મોટી ઘાત ક્યાં દેખાય છે? અહીંયા 3 સહગુણક, જો આગળ હોય ને એને સહગુણક કહેવાય, અહીંયા ઉપર હોય ને ઘાત કહેવાય. તો કેટલી ઘાત છે? 3. તો અંદર વાસ્તવમાં 3 છે, અહીંયા કહે છે 3 છે. તો વાક્ય કેવું થઈ ગયું બચ્ચો? સાચું અથવા ખરું એવું તમે લખી શકો. ક્લિયર છે? અને યાદ રાખજો મારું પેપર છે ને આ પેપરના વિડીયો લાંબા હશે. લાંબા એટલા હોય છે કે હું અમેઝિંગ અને પ્રોપર રીતે સમજાવું છું. અને બીજી ખાસ વસ્તુ તમને કહી દઉં કે આના રિલેટેડ હવે જિંદગીમાં ગમે ત્યાં પ્રશ્ન પૂછાશે ને તો આવડશે. મતલબ વિચાર કરો કે આખો વિડીયો જોવાનો એ ફાયદો છે કે તમને એ ટોપિક આવડી જશે, ખાલી વિકલ્પ નહીં એ ટોપિક આખો નાખો આવડી જશે. તો આ વાત છે. સો પ્લીઝ ટકી રહેજો. વિવેચક શોધવાનું સૂત્ર ડી ઇઝ ઇક્વલ ટુ b² - 4ac છે. તો સાચી વાત છે. વિવેચક શોધવાનું સૂત્ર કયું છે? હવે આપણે યાદ કરો કે ડી ઇઝ ઇક્વલ ટુ b² - 4ac અહીંયા ખરેખર એ આપ્યું છે, તો યસ. તો આ પણ વિધાન કેવું થઈ જશે બચ્ચો? સાચું બોલસ. નેક્સ્ટ, 3 3 3 સમાંતર શ્રેણી છે. યાદ રાખજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે આની અંદર કે બીજું પદ, જો સમાંતર શ્રેણી આવી રીતની હોય કે આ પહેલું પદ છે, પછી બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું પદ છે, આવી રીતે 100 n 100 n 100 અનંત સુધી જતી હોય. અને હંમેશા ડિસ્ટન્સ શોધવાની સિસ્ટમ શું છે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, ફરી પાછું ડિસ્ટન્સ હોય તો ત્રીજા પદમાંથી એની આગળનું એટલે કે બીજું પદ બાદ કરવું, હજી ડિસ્ટન્સની જો વાત કરીએ તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવું. મતલબ કે હર કોઈ બે ક્રમિક પદ હોય એમાં જમણી બાજુના પદમાંથી ડાબી બાજુનું પદ બાદ કરવું, અને આવું કરતાં એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એ ડી જો સરખો હોય તેને સમાંતર શ્રેણી કહેવાય. તો હવે તમે જરા આની અંદર ચેક કરો તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો જવાબ શું આવે? 0. આમાંથી આ બાદ કરો તો જવાબ શું આવે? 0. આવું અનંત સુધી જાય છે. તો હર કોઈ પદની વચ્ચેનો તફાવત સરખો છે, અને સરખો હોવાથી આ વિધાન કેવું થઈ જશે? સાચું. ઓકે જી, હવે cos 45 = 1/√2.
કેટલી છે જો એક વસ્તુ તમને કહું આ કોઠો હર હંમેશા તમારે યાદ રાખી લેવાનો કોઠો યાદ કે તે રાખશો જેમ કે અહીંયા હું સાઈન નું કહી દઉં કોસ નું કહી દઉં અને ટેન નું કહી દઉં આની ખાસ જરૂર પડે છે અને અગર બધું લખી દો તો એ સારું છે અહીંયા આવશે કોટ લખી દો અને અહીંયા આવશે કોસ નું વ્યસ્ત સેક લખી દો અને અહીંયા લખી દો કોસેક આવો કોઠો તમારે ખાસ એક વખત તો લખી જ દેવાનું જો યાદ હોય તો બહુ સારી વાત છે કે હું વ્યક્તિગત કિંમત લખી શકું છું ઓલ ધી બેસ્ટ બહુ અચ્છી વાત છે પણ ઘણી વખત કેવું થશે કે આ કોઠાનો યુઝ આખા પેપરમાં 3-4 જગ્યાએ તો થતો જ હશે અને 3-4 જગ્યાએ અગર યુઝ થતો હોય તો રફ વર્કની અંદર એક વખત લખી દેવાનો તો તમારા માટે બહુ કામનું થશે આની અંદર તમારે ખાસ કિંમતો કોની જરૂર પડશે 30, 45 અને 60ની 0 અને 90ની તો ક્યારેક રેર કેસમાં પડતી હોય છે બાકી પડતી હોતી નથી તો આની કિંમત કેટલી છે 1.5 આની કિંમત કેટલી છે 1/√2 અને આની કિંમત કેટલી છે √3/2 જો આ 3 કિંમતો તમને યાદ રહી ગઈ તો હવે ઊંધી આ જે છે ને એને અહીંયા લખી દેવાની અને આ જે છે એને અહીંયા લખી દેવાની અને આ અહીં અહીંયા થઈ ગયું રફ વર્ક આટલું કામ હવે હજી યાદ રાખો તો 10 નો મતલબ શું થાય સાઈન ભાગ્યા કોસ તો અહીંયા શું થશે જો બંનેનો છેદ કેન્સલ થાય તો 1/√3 આ બંને આખા આખા કેન્સલ થાય એટલે 1 અને આમાં બંનેનો છેદ કેન્સલ થાય તો કેટલા થશે √3 આમાં ઊંધું આ જે કિંમત છે એને અહીંયા મૂકવાની આ જે છે એને અહીંયા મૂકવાનું અને આને મૂકવાનું અહીંયા અથવા કોસ ભાગ્યા સાઈન થશે હવે વસ્તુ અહીંયા આવશે સેકની તો સેક એ કોસનો વ્યસ્ત છે આના ટાંટિયા ઉપર માથું નીચે આનું શીર્ષાસન કરાવી દેવાનું આનું પણ શીર્ષાસન કરાવી દો અને આનું પણ શીર્ષાસન કરાવી દો થઈ ગયું હવે સાઈનનો વ્યસ્ત છે તો આનું શું આવશે આના વ્યસ્ત એટલે 2 આના વ્યસ્ત એટલે √2 અને આનો વ્યસ્ત એટલે કેટલા થશે 2/√3 અથવા આમ આમ અને આમ યાદ રાખી શકો તો આ કોઠો કદાચ એવું લાગશે તમને કે સાહેબ કિંમતો યાદ નથી પણ મને લખતા આવડે છે આવી રીતે તો પછી તમને ધારો કે એવું પૂછ્યું કે 10-45 તો 10-45ની કિંમત 1 આવે લખી દો ને આવી રીતે જોવાનું અહીંયા કીધું છે cos 45 તો cos અને 45 તો આ કિંમત જે છે આપણા માટે કામની છે તો કેટલો આવશે 1/√2 એટલા તો છે જ તો સાચું બોલસ ખરું થઈ ગયા તો આવી રીતે 4 પ્રશ્નો તમારા લોકોએ ખાસ કામની વસ્તુ છે સમજી જવાના તો મેં તમને લોકોને પ્રોપર સમજાવ્યા છે ખાસ યાદ રાખજો વાહ આપણો ક્રેશ કોર્સ આવી રહ્યો છે ક્રેશ કોર્સની અંદર અમેઝિંગ તૈયારી થશે અને આખો અભ્યાસક્રમ અમે લોકો તમને પુનરાવર્તન કરાવવાના છીએ એની અંદર મેથ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી અને સંસ્કૃત અને હિન્દી બોલો આટલા બધા વિષયો અને ઓલ ટુ સોલ્વ ચેપ્ટર ઓલ ટુ સોલ્વ ટોપિક એક દિવસની અંદર એક ચેપ્ટર અને રોજના 5-6 કલાક ડેઇલી લાઈવ ક્લાસ ડેઇલી સોચો આટલી અફલાતૂન તૈયારી થશે એની સાથે સાથે શું મળશે બીજું તો આપણી જે સાથી પેપર સેટની જે PDF છે એ તમને મળી જશે આપણી એપ્લિકેશનની અંદર અને એનું સોલ્યુશન વિથ સમજૂતી જેમ આ હું સમજાવી રહ્યો છું ને આ પેપર એવી રીતે આખું સોલ્યુશન પ્રોપર સમજૂતી મતલબ એવું સમજી લો 33% સમથિંગ સિલેબસ તો તમારા લોકોનો આ આની અંદર ખાલી પેપર સોલ્યુશનની અંદર થશે ક્રેશ કોર્સ તો પછી આવે પછી ઓલ સબ્જેક્ટના રેકોર્ડેડ કોર્સ જે અમારો 13,000 રૂપિયાનો જે કોર્સ હતો આ વર્ષની શરૂઆતમાં એનું રેકોર્ડિંગ તમને આની અંદર ફ્રી ઓફ કોસ્ટ મળી જશે પછી સેક્શન એની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ હોય છે એનું રીઝન છે કે સેક્શન એની અંદર મોટા પ્રશ્નો તો વિદ્યાર્થીઓ ફોડી લેતા હોય છે પણ સેક્શન એની અંદર એમને તકલીફ હોય છે તો એના સમથિંગ 1500 પ્રશ્નો એ યુટ્યુબ ઉપર પણ એની સિરીઝ ચાલી રહી છે કદાચ તમે ચેક કરો કે ટાર્ગેટ 16ની અને એ ટાર્ગેટ 16ની અંદર ટાર્ગેટ 16 એનું નામ અમે નવું આપી રહ્યા છીએ મિશન 16 એ મિશન 16ની જે સિરીઝ ચાલી રહી છે એની અંદર તમે આ જોજો 1500 સમથિંગ પેપર અમે યુટ્યુબની અંદર બી આપવાના છીએ અગર ક્રેશ કોર્સમાં નથી આવવું તો અહીંયા પણ તમને એનો લાભ મળશે એનાથી ખાસ હજી વાત કરું તો તમને લોકોને મળશે ડિફિકલ્ટી સોલ્યુશન એ પણ લાઈવ ઉત્તરાયણથી લઈને તમારી એક્ઝામ સુધી રોજ 4-4 કલાક ડિફિકલ્ટી સોલ્યુશન ચાલશે વિચાર કરો કેટલું કામ થશે રોજ 4 કલાક મતલબ 40-50 કલાક સુધી ડિફિકલ્ટી સોલ્યુશન ચાલશે ઓલ સબ્જેક્ટનું મટીરિયલ્સ પણ અમે તમને પ્રોવાઈડ કરવાના છીએ IMP મળશે એવી શોર્ટ ટ્રિક્સ આપીશું જેના કારણે તમે ફાસ્ટ આન્સર અને ટૂંકા પ્રશ્નો કે તે સોલ્વ કરી શકો અને હજી ખાસ અગત્યની વાત તો 150 પેપર તમને મળશે પ્રેક્ટિસ માટે 150 પેપર પ્રેક્ટિસ માટે મળશે સોચો સાથી પેપર તો ખરું પણ એની સાથે સાથે આ મળશે મતલબ વિચાર કરો આટલી બધી વસ્તુ તમને કેટલા રૂપિયામાં આપવા જઈ રહ્યા છે ખબર છે 199 રૂપિયા પર સબ્જેક્ટ આખા કોર્સની ફીસ છે 1200 રૂપિયા ઘરે વાત કરો અને આ બધું જ આજે હાજર છે જે લાઈવ ક્લાસ તમને જે મળવાના છે એ ધીરે ધીરે એડ થશે બાકી જે વસ્તુ ઓલરેડી તમને આપવાની છે જે અમારી પાસે તૈયાર છે એ તમને આજે જ મળી જશે જેમ કે સાથી પેપર સેટની PDF આજે મળી જશે ઓલ કોર્સ તમને આજે મળી જશે આ હવે ધીરે ધીરે અપડેટ થશે આ તમને લોકોને એ કોર્સ શરૂ થશે એટલે મળશે પછી
मटेरियल ऑलरेडी अवेलेबल छे, पेपर भी हजी हवे अवेलेबल थशे, आईएमपी शॉर्ट ट्रिक्स वगैरह शुरू थई जशे, तो मोटा भागनी विगतो ऑलरेडी अवेलेबल छे। तमने आ मळी जाय तो पछी एनाथी विशेष तो शुं जोईए, तमे अत्यारथी तमारुं भणवानुं शरूआत करी शको छो। सो प्लीज़ राह जोया वगर जल्दी आ कोर्सनी अंदर एनरोल करवानुं छे अने तमारे तैयारी करवानी छे। खास अगत्यनी वात साथी पेपर सेटनी, तो साथी पेपर सेट तमारा माटे बहुज अगत्यनुं छे। 40 पेपर अमे एनी अंदर एड कर्या छे अने हजी सुधी अगर कोई तमे पेपर सेट ना खरीद्यो होय तो प्लीज आनो पण एक चोक्कस ऑर्डर करी शको छो। बीजी खास वात कहूँ कि अगर तमे कोर्स लई लो छो तो आनी पीडीएफ तमने फ्री ऑफ कॉस्ट मिली जशे। तो ट्राई करो कि तमे मोबाइलनी अंदर अगर तमारी पासे अवेलेबल रहेतो होय तो बुकनी जरूर ना होय तो तमे क्रेश कोर्सनी अंदर जोशो तो आ बुक तमने फ्री ऑफ कॉस्ट त्यां ज मिली जशे। चलो बच्चों, तो हवे आपणे आगळ शरूआत करीए कि विकल्प साचू बने तेवी रीते विकल्प पसंद करो अने प्रश्न क्रमांक 5 થી 8, तो मतलब कि 5, 6, 7 અને 8 चार विकल्पों अहींया आपणे पूछा छे। तो हवे एक्स बार इज इक्वल टू 25, जेड इज इक्वल टू 25 अने एम शोधो। वेरी मोस्ट आईएमपी एक सूत्र छे, ए सूत्र खास याद रखो, जेड इज इक्वल टू 3m - 2x बार। भले आ प्रश्न तमने आवड़ी जाए बट आना रिलेटेड हर कोई प्रश्न आवड़वो जोईए, आ वस्तु याद रखवानी। तो जेड इज इक्वल टू 3m - 2x बार प्रकार नुं आ सूत्र छे। हवे आ सूत्रनी अंदर किंमत मूको, एक्स बार नी किंमत आपणी पासे केटली छे तो बगड़ो अने अहींया केटला आवशे 25। हवे आपणने एम तो शोधवानो कीधो छे अने जेड नी किंमत पण आपी छे केटली 25। हवे बच्चों याद करो कि आ 25 आनो तमे गुणाकार करो तो केटला थाय -50 ने पकड़ीने प्रेमथी आ बाजू लाओ तो 50 અહીં આવશે તો શું થઈ જશે 3m, તો આ કેટલા થઈ ગયા 75, તગડાને ભાગાકારમાં લઈ જાઓ તો m, તો બોલો m ની કિંમત કેટલી થઈ ગઈ 25 થઈ ગઈ ને। તો આવી રીતે આપણે m શોધવાનો છે, આનો કરેક્ટ આન્સર આવશે a 25। તો બચ્ચો વિચાર કરો કેટલો સરસ મજાનો દાખલો છે, આવો દાખલો ખાસ પૂછાય છે। તો તમને લોકોને જો આ સૂત્ર આવડતું હશે તો તમે આરામથી આની અંદર કિંમત મૂકી અને ફાસ્ટ ટર્મ ફાસ્ટ ગણતરી કરી શકશો। ક્લિયર, ઓલ વેલ। આગળ વાત કરીએ કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 1। યાદ રાખજો આ બેઝિક સૂત્ર છે, પણ બચ્ચો ઘણી વખત આટલું સરળ બી નથી હોતું। ઘણી વખત તમને લોકોને કોઈ કિંમત આપશે, જેમ કે આવું આપ્યું હશે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.37 અને હવે પી ઓફ એ બાર શોધો। કદાચ એવું પણ તમને આપ્યું હોય કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3/4 અને હવે પૂછશે કે પી ઓફ એક્સ ડેશ અથવા એક્સ બાર શોધો, આવું કંઈક પૂછી શકે। આવી રીતે ઘણા બધા એવા ઓપ્શન છે કે જેની અંદર તમને લોકોને કોઈ પોઈન્ટમાં પૂછી શકે, કોઈ અપૂર્ણાંકમાં પૂછે, કોઈ બંનેનો સરવાળો યા કોઈ બંનેની બાદબાકી પણ તમને આપી હોય। તો આવી કોઈ પણ રીતની અગર પ્રોસેસ પૂછાય છે એનો વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર એડ કરું છું, સંભાવનાની જે સિરીઝ છે એની અંદર તમને લોકોને આ મળી જશે। સો પ્લીઝ એ ખાસ જોજો, એકાદ કલાકના વિડીયો છે, એની અંદર સિક્કો, પાસો, પછી પત્તા, એના સિવાય દિવસો, આ બધા જ પ્રકારના ટોપિક એની અંદર કવર કરેલા છે અને આનો તો સ્પેશિયલ એક વિડીયો છે, એની અંદર લગભગ સમથિંગ 25-1 પ્રશ્નો મેં સોલ્વ કરાવ્યા છે। તો એ બધું જ તમે ક્લિયર કરી દેજો જેથી એકદમ અમેઝિંગ પૂરું થશે। અને બીજી ખાસ વસ્તુ કે યુટ્યુબની અંદર પણ દર શનિવારે આપણું એક ચેપ્ટર રિલીઝ થાય છે, 7-7, 8-8 કલાક આખું ફૂલ ચેપ્ટર એક જ વિડીયોની અંદર, તો એ પણ તમને પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો એ પણ ખાસ જોજો, જોવાનું ચૂકતા નહીં। આગળ વાત કરીએ કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો તે પત્તું લાલ રંગનો બાદશાહ હોય। યાદ કરો, લાલ રંગનો બાદશાહ મતલબ શું થાય કે બાદશાહ મતલબ રાજાની વાત છે, આપણે રાજા। હવે વિચાર કરો કે આખા ટોટલ રાજા કેટલા હોય, જેના ઉપર કે લખેલું હોય કિંગ, તો એ પત્તા 4 હોય। કયા કયા 4? તો એક લાલનો, એક ચોકટનો, એક કાળીનો અને એક ફુલ્લીનો। હવે કાળી અને ફુલ્લી બંનેના કલર કાળા હોય અને લાલ કલર જોવા જઈએ તો ચોકટ અને લાલ બે થયા, ખાલી કેટલા થયા 2, ટોટલ 4 છે પણ આપણને કીધું છે લાલ રંગના, તો લાલ રંગના કેટલા હોય 2। ઓકે જી, તો હવે અહીંયા જોજો કે 52 પત્તા છે, એમાંથી આપણે એક પત્તું પસંદ કરવાનું છે, તો રાજાની સંખ્યા કેટલી 2, ટોટલ પત્તા કેટલા 52। હવે ઘણી વખત મેં એવું જોવા મળ્યું, હમણાં કારણ કે આ સોલ્યુશન કર્યું એના પહેલાં એક છોકરીએ મને સવાલ પૂછ્યો હતો કે સર આનો જવાબ 2/26 હોવો જોઈએ અને 1/13 હોવો જોઈએ। મેં એને પૂછ્યું વાય, તો શું કહે ખબર છે, સાહેબ આની અંદર રાજા છે તો 2 છે તો મને ખબર પડી ગઈ, પણ લાલ રંગના પત્તા તો 26 જ છે ને। સંભાવનાનું સૂત્ર શું હતું, ઉપર એવું આવે કે ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા, નીચે આવે ટોટલ પરિણામોની સંખ્યા, નહીં કે લાલ રંગના પત્તાની સંખ્યા। તો ટોટલ પત્તા કેટલા છે, તો નીચે 52 આવે અને જ્યારે આપણે 52 અહીંયા કેન્સલ કરીએ 2 2, તો જવાબ શું આવશે 1/26 જવાબ આવશે।
આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો આની જો સંભાવના જેટલું સહેલું છે ને એટલું અગર તમે એક ટોપિક નાની સરખી અગર સમજવાની ભૂલ કરી નાખી તો તમારો સીધો જવાબ છે ને એની બાજુમાં બીજો ઓપ્શન રેડી જશે. હવે ધારો કે આ છોકરી આવી ભૂલ કરી હોય તો 1/13 જવાબ તો એની પાસે રેડી છે ને, એનો જે જવાબ આવે રેડી હોય એટલે તરત ટીક કરશે, હાસ મારો જવાબ આવી ગયો ઓપ્શનમાં છે. પણ વાસ્તવમાં ખોટો હોય આ ઓપ્શન એવા આપ્યા હશે કે એકદમ નજીક નજીકના હશે, તમે સહેજ ભૂલ કરી તો તરત તમારી પાસે આન્સર એનો રેડી હશે. એટલે ધ્યાન રાખજો અને એની અંદર કોઈ ગરબડી ન થાય એ આ બહુ મગજને એલર્ટ રાખવાનું. ઓકે, ચલો ફરી અગત્યની વાત છે, બહુ જ કામનો પ્રશ્ન છે, આવું પણ ખાસ પૂછાય છે એક્સ પ્લસ વાય સ્વરૂપે. હું કોઈ ગેરંટી નથી આપતો કે હું જે પ્રશ્નો સોલ્વ કરું એમાંથી પૂછાશે, બટ હું એટલી તમને શ્યોરિટી આપી શકું છું કે હું જે સમજાવું છું ને એ તમે સમજી ગયા ને, તો યાદ રાખજો કે હર કોઈ દાખલા આવડશે, હર કોઈ આના રિલેટેડ પૂછાઈ શકે, આ પૂછાશે એવી મારી કોઈ ગેરંટી નથી. બટ ધ્યાન રાખો કે 70x 23y + 40 = 40x + 70y = 80 આવા પ્રકારનો દાખલો તમને પૂછશે અને આ જગ્યાએ તમને કાં તો પ્લસમાં કાં તો માઇનસમાં એવું કંઈક આપ્યું હશે. અને જ્યારે પ્લસ યા માઇનસ સ્વરૂપે તમને કંઈક આપે છે ને, ત્યારે બચ્ચો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બે સમીકરણોનો તમારે કાં તો સરવાળો કરવાનો હશે અને કાં તો બાદબાકી કરવાની હશે. તો ડાબી બાજુ બંનેનો સરવાળો કરવાનો યા બાદબાકી જે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે કામ કરવાનું, અને એનો જે સરવાળો કરીએ તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. મેં આ બે સમીકરણોનો સરવાળો કર્યો, જોયેલો અહીંયા આ બાજુ મૂકી દીધા 70x 23 અને 23 અને 17, અને જમણી બાજુનો સરવાળો જમણે કરી દીધો. જ્યારે આવું કરીશ ને તો મારી પાસે સજાતીય પદ છે, જો 17 અને 23 તો કેટલા થાય, બંને થઈને 40x થઈ ગયા, અને હવે હું આ 23 અને આ 17 ફરીથી ભેગા કરું તો કેટલા થશે, 30 અને 40 થશે, અને અહીંયા સામે કેટલા થઈ ગયા, બંને ભેગા કરીએ તો 120. આ બંનેમાંથી 40 જો હું કોમન લઈ લઉં તો કેટલા થઈ ગયા, એક્સ પ્લસ વાય, એ તો મારે શોધવા છે બરાબર. તો અહીંયા 120, હવે 40ને પકડીને પ્રેમથી અગર હું નીચે લઈ જાઉં તો કેટલા થશે, તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 120, અને એના નીચે આ જતા રહેશે 40, તો જવાબ કેટલો થઈ ગયો, 3. તો આનો જવાબ થઈ ગયો 3. આવું હશે, બિલકુલ બેઝિક હોય છે, અમેઝિંગ હોય છે, પણ આવી બુદ્ધિ નથી ચાલતી ઘણા બધા બાળકોની. સો પ્લીઝ બચ્ચો ધ્યાન રાખજો, આ બધું કરવા માટે તમારી પાસે કાં તો સરવાળો કીધો હશે અને કાં તો કીધું હશે માઇનસ. તો આ બંનેમાંથી સરવાળો યા માઇનસ કરતા, અને એક બીજી ખાસિયત બી આની એવી હશે કે આના જેટલા એક્સ હશે ને એટલા આના વાય હશે સહગુણકમાં, અને આનો જેટલો વાયનો સહગુણક હશે એટલો એક્સનો સહગુણક હશે. એટલે બંનેને જ્યારે સરવાળો યા બાદબાકી કરીએ ને તો બંનેની વેલ્યુ સરખી આવે, અને એને આપણે સામાન્ય લઈ શકીએ, સામાન્ય લઈ જઈને પકડીને ઢળી નીચે લઈ જવાના, એટલે શું થઈ જશે, સીધા ઉડી જશે. તો આવી પ્રોસેસ આપણે કરવાની આવશે. તો હજી તમારે એમ લાગે કે સાહેબ તમે ઓનલાઈન તો કરાવો છો, યુટ્યુબમાં કરાવો છો, અમને બહુ મજા આવે છે, સારું લાગી રહ્યું છે, તો લાઈક શેર તો તમે કરતા જ હશો એવી આશા છે, ન કરતા હોય તો કરજો કૃપા કરીને, અને એટલી મહેનત તો એટલું ફળ તો આપજો. બટ છતાં એમ લાગે કે સાહેબ હજી ડાઉટ્સ છે કુછ ઇસકે અંદર હમે હેલ્પ કર દો, તો એ હેલ્પ કરવા માટે આપણો ક્રેશ કોર્સ, ને એ ક્રેશ કોર્સની અંદર ડાઉટ સોલ્વિંગનો પણ સ્પેશિયલ અલગથી વિભાગ છે, અને એ કોર્સની અંદર તમને લોકોને બહુ બધી હેલ્પ કરવાની છે. તો આ બચ્ચા જેવા એક્સપ્રેશન જો હોય, કારણ કે આંખો તો જુઓ બિચારાની, આવી હાલત અગર તમારી હોય તો તમે લોકો મોસ્ટ વેલકમ કે ડિફિકલ્ટી સોલ્યુશનની અંદર આવો, અને એ સોલ્યુશન અમે કરાવીશું, અને આ બચ્ચાની જેમ ખિલખિલાટ હસતા હસતા, અને જ્યારે તમારા ડાઉટ્સ અગર એક વખત ક્લિયર થઈ જશે ને બચ્ચો, તો સફળતા છે ને એ તમને ચોક્કસ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આગળ વધીએ, શું કહેવા માંગે છે કે પ્રત્યેક વિધાન સાચું બને એવી રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણી પાસે ઓપ્શન તો છે નહીં, તો આપણે એનો સાચો જવાબ કેવી રીતે શોધવાનો છે જોઈએ. કે જો એક સમીકરણ તમને લોકોને આપ્યું હોય બચ્ચા પાર્ટી, અને આ સમીકરણના આધારે તમને એમ કે અહીંયા એક ઉકેલ પણ આપેલો છે, તો કહેશું ઉકેલનો મતલબ શું થાય ખબર છે, જે ઉકેલ આપેલો હોય ને એને આપેલા સમીકરણની અંદર કિંમત મૂકતા ડાબા અને જબા બંનેનું સમાધાન થાય છે, એનો મતલબ એવો થાય. ઉકેલનો મતલબ શું, હજી ધ્યાન દઈને સમજી લેજો, કે એ કિંમતને આપેલા સમીકરણની અંદર મૂકવામાં આવે ત્યારે એનું સમાધાન થાય છે. પછી એ દ્વિચલ સમીકરણ હોય, દ્વિઘાત સમીકરણ હોય, યા વોટ એવર, હર વખત એનો ઉકેલ એનો મતલબ આવો થાય છે. આ વસ્તુ તમે સમજી લેજો. તો બચ્ચો આપણી પાસે કોણ છે, 8x છે. તો આ જે કિંમત છે ને તમને એ x આપ્યો છે, આ જે કિંમત છે ને એ કેટલો છે, y છે જી. તો અહીંયા કેટલા થઈ જશે, x બદલામાં 1 આવશે, અને 5y તો ક્યાંય છે જ નહીં, તો કોઈ વાત નહીં, આપણે નહીં મૂકીએ, કે એમનો એમ રાખીશું, અને અહીંયા કેટલા થઈ જશે, 18. અને બીજી ખાસ વસ્તુ યાદ રાખજો, આની ગણતરીના કોઈ માર્ક્સ હોતા નથી, સાચો જવાબ આવે એટલે તમને સીધા માર્ક્સ મળી જાય.
બરાબર કોઈ કહેશે સાહેબ અડધો માર્ક્સ તો મળે ને અડધો બડધો કશું જ ના મળે કાં તો એક કાં તો ઝીરો એટલે રીતના ગુણ હોતા નથી અને છતાં બીજી એક ખાસ વસ્તુ કહું જ્યારે હું ગણાવતો હું ને એને એડવાન્સ કરવાની ટ્રાય કરો અને એવું પણ કરજો કે તમને લોકોને કેટલા આવડ્યા એ લખજો કે ખરેખર સાહેબ અમને આટલા પ્રશ્નો મારે ક્લિયર થઈ ગયા છે તો કે ઇઝ ઇક્વલ ટુ આની બાદ બાકી કેટલી થશે 10 અને આ જે 5 છે ને એને પકડીને પ્રેમથી નીચે લઈ જાઓ તો બતાવો જી કે એની કિંમત કેટલી થઈ ગઈ 2 આવું સરળ છે જો સેક્શન એ કરવો કંઈ મોટી વાત નથી વેરી સિમ્પલ પ્રોસેસ હોય છે બટ એના માટે તમારો બેઝ અને એક નાની નાની બાબતો ઉપર ધ્યાન રાખવાની નજર એ ક્લિયર હોવી જોઈએ હવે જો બે બિંદુઓ વચ્ચેનું અંતર અંતર સૂત્ર તમને ખબર હશે જો આ છે ને એને એક્સ વન આપી દઈએ અને આને આપી દઈએ વાય વન આ બીજું બિંદુ એટલે એક્સ ટુ અને આ છે વાય ટુ હવે આ છે એને આપણે એ કહી દઈએ અને આ છે એને શું કહી દઈએ બી તો એ અને બી બંને વચ્ચેનું જો મારે અંતર શોધવું હોય તો અંતર સૂત્ર શું છે આનું કે એક્સ વન માઇનસ એક્સ ટુ નો હોલ્ડ સ્ક્વેર અને વાય વન માઇનસ વાય ટુ નો હોલ્ડ સ્ક્વેર ઓકે હજી યાદ રાખજો બચ્ચા લોકો કે જ્યારે આ તમે લખતા હોય ને ત્યારે પેપરમાં આટલી બધું મજૂરી નથી કરવાની તમારે સીધો જવાબ લખવાનો છે કારણ કે આટલું બધું કરવા જશો તો ટાઈમ ક્યાં હોય આપણી પાસે હું તમને સમજાવું છું એટલે ક્યાંથી આવી બધું કહું છું બાકી તમારે આટલું બધું નથી કરવાનું એક્સ વન એટલે કોણ છે આપણી પાસે તો ટુ એક્સ ટુ એટલે કેટલા છે તો 4 અને એનો આખાનો હોલ્ડ સ્ક્વેર થઈ ગયો એટલે બરાબર અને પ્લસ વાય વન એટલે કોણ તો તગડ 3 અને અહીંયા આવશે 1 એનો આખાનો થઈ ગયો સ્ક્વેર તો બચ્ચો યાદ રાખો કે આની અંદર કેટલા થઈ ગયા માઇનસ ટુ નો વર્ગ એટલે કેટલા થાય 4 અહીંયા પણ પ્લસ ટુ નો વર્ગ એટલે કેટલા થશે 4 અને 4 + 4 એટલે કેટલા થાય 8 થાય 8નું વર્ગમૂળ કાઢીએ તો 2 અને ગુણ્યા 4 લખવું પડે 2નું વર્ગમૂળ ના નીકળે તો 2ની ઉપર છાપરું એમનું એમ અને 4ના બદલામાં થશે 2 કેવી રીતે થાય એ પણ હજી સમજવું હોય તો સમજાવી દઉં છું જો 4 અને રૂટ 2 આવું બંને જુદું જુદું લખવું પડે રૂલ્સ છે કે આપણે સ્વતંત્ર વર્ગ કરી શકીએ મતલબ આવું થાય એ ઇન્ટુ બેનું ભેગું વર્ગમૂળ હોય ને તો એ પણ જુદા લખાય અને બી પણ જુદો લખાય આવી રીતે આપણે એની અંદર સમજી શકીએ છીએ તો 2 અને રૂટ 2 ક્લિયર છે તો 2√2 જે છે ને એ આપણો જવાબ આવી ગયો બોલો કેટલી સરળ પ્રોસેસ છે આટલા એકમ એવું લખવું હોય તો આપણે લખી શકીએ હવે એકમમાં કોણ છે સેમી છે મીટર છે એ આપણને ખબર નહીં તો કોઈ વાત નહીં છોડી દીજો તો તમારા લોકોએ સીધું શું કરવાનું આવે ખબર છે આ રકમ જોઈ એટલે તમારે સીધી આ પ્રોસેસ કરવાની આર્યા પ્રોસેસ બરાબર અને આ પ્રોસેસ કર્યા બાદ સીધું તમને આ બધું કરી લખવાની જરૂર નહીં અહીંથી તમને ખબર પડી જાય 2 × 2 = 4 અને અહીંથી પણ 2નો વર્ગ એટલે 4 તો 4 × 4 = 8 હવે √8 એટલે તમારે સીધું અહીંથી આટલે પહોંચવાનું બીજું કશું જ કરવાની જરૂર નથી પણ એના માટે એટલી બુદ્ધિ ચાલવી જોઈએ હવે વાત છે tan²-x²θ = what આની તમને એક સિસ્ટમ શીખવાડું છો આપણી પાસે સૌથી બેઝિક લેવલનું એક સૂત્ર હોય ને તો એ છે sin²θ + cos²θ = 1 ઘણા બધા બાળકોને આમાં તકલીફ પડે આખું ચેપ્ટર યુટ્યુબ ઉપર અવેલેબલ છે અને એ પણ સિંગલ ક્લિક મારો એટલે આખું ચેપ્ટર તૈયાર ઇન વન શોર્ટ સમથિંગ કંઈક 9 કલાકનો વિડીયો છે નોન સ્ટોપ વિડીયો છે અને એમાં તમને ચેપ્ટર આપેલા જે દાખલો જોતો હોય તમે શીખી શકશો બરાબર છે એનું પ્લેલિસ્ટ તમને મૂકી દઉં છું નીચે હવે આવું થઈ ગયું હવે બીજું શું કરવાનું ખબર છે આને હું અગર સાઈન વડે ભાગું ને આને સાઈન વડે ભાગું તો અહીંયા 1 થઈ જશે આને હું સાઈન વડે ભાગું તો cos/sin એટલે શું થઈ જાય cot²θ થશે અને આને પણ હું સાઈન વડે ભાગું તો શું થઈ જશે cosec²θ થશે આવી પરિસ્થિતિ થાય અને હવે જો હું આને ભાગું માની લો કે cos વડે તો અહીંયા sin/cos એટલે શું થશે sin/cos એટલે શું આવે 10 આવશે બરાબર તો 10²θ થશે પછી અહીંયા શું આવશે cos/cos એટલે 1 અને અહીંયા 1/cos એટલે શું થશે sec²θ થશે આટલી વસ્તુ આવશે હવે આમાંથી તમને શું રહસ્ય દેખાય છે ખબર છે 10 અને cot હશે ને એની બાજુમાં એકડો હશે ને તો એ પ્લસના ફોર્મમાં હશે 10 કે કોટની બાજુમાં એકડો હશે ને તો એ પ્લસના ફોર્મમાં હશે હવે જો હું એકડાને સામે લઈ જવાની કોશિશ જો કરું છું તો અહીંયા શું આવશે cosec²θ - 1 આવશે અને અહીંથી પણ શું થશે અગર હું 10²θ કરું છું તો શું આવશે તો sec²θ - 1 આવશે ઇટ મીન્સ શું થયું ધ્યાન દઈને જોજો કે જ્યારે 10 કે કોટની બાજુમાં એકડો હશે ને તો હંમેશા +1ના ફોર્મમાં હશે અને જો હું sec યા cosecની બાજુમાં જો એકડાને લખીશ તો એકડો -ના ફોર્મમાં હશે એટલે હવે માનસિકતા તમારે યાદ રાખવાની કે 10 અને કોટની બાજુમાં એકડો હોય તો હંમેશા પ્લસ અને જો સેક કે કોસેકની બાજુમાં હોય તો એકડો હંમેશા માઇનસ આવશે
આટલી વસ્તુ થઈ ગઈ. બટ જો અગર એકડાને કરતાં બનાવવામાં આવે તો શું થશે? તો એકડાને કરતાં બનાવે તો હંમેશા યાદ રાખવાનું કે ટેન અને કોટ માઇનસમાં હશે, કારણ કે આ બાજુથી આપણે એને સામે લઈ જઈએ છીએ તો માઇનસ થવાના ને. તો કોસેક જે છે ને, અહીંયા કોસેક સ્ક્વેર થીટા, જો આની અંદરથી આપણે એકને કરતાં બનાવીએ છીએ તો આ કોટને પકડીને સામે લઈ જવો પડે, તો કોટ સ્ક્વેર થીટા થશે. અને જો અહીંયા હું એકને કરતાં બનાવું છું તો શું થઈ જશે? સેક વર્ગ થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા થશે. તો શું કીધું મેં? ટેન કે કોટની બાજુમાં એક હોય તો પ્લસ, સેક કે કોસેકની બાજુમાં એક હોય તો માઇનસ. અને હજી ખાસ વાત કે સેક અને કોસેક એ હંમેશા પ્લસ હશે, અને ટેન કે કોટને જો સામે લઈ જઈએ તો માઇનસ હશે. જો આટલી વસ્તુ તમારા મગજની અંદર અગર ક્લિયર હોય બચ્ચો, તો અહીંયા તમે જુઓ ટેન સ્ક્વેર માઇનસ સેક વર્ગ કોણ છે? માઇનસ સેક વર્ગ છે. ઊંધી પ્રોસેસ થઈ ગઈ. ઇટ મીન્સ આમાં શું કરવાનું આવે છે જોઈ લેજો ધ્યાનથી. ધારો કે આની અંદર હું અહીંયા જોઉં, અને બીજું પણ એક તમને હજી યાદ રાખું કે ટેનની નીચે કોણ હોય? કોસ હોય. સેકની નીચે કોણ હોય? કોસ. તો ટેન અને સેકની જોડી બને છે, અને કોસ અને સોરી કોટ અને કોસેકની જોડી બને. એની એક શોર્ટકટ બતાવું. જો આમાં કોણ છે? સીઓ. અને આમાં પણ કોણ છે? સીઓ. કોટ તો કોસેક, કો એ આગળ ફિક્સ છે સીઓ, જ્યારે આની અંદર એવું નથી કંઈ. અરે યાદ રાખવાની બહુ બધી ટ્રીકો છે, તમે એને કેવી રીતે કનેક્ટ કરી શકો છો એ વસ્તુ તમારે સમજવાની છે. તો હવે બચ્ચો આની અંદર જુઓ કે હું આની અંદર ટેનને ત્યાંના ત્યાં રાખું છું, ટેન સ્ક્વેર થીટા ત્યાંના ત્યાં રાખું છું, સેક વર્ગને પકડીને આ બાજુ લાવું છું. તો સેક વર્ગ થીટા કેવા થઈ ગયા? માઇનસ. પણ એ વખતે મારે આ બાજુ એકડો નથી જોતો, એકડાને હું સામે લઈ જાઉં છું તો એકડો શું થઈ જશે? માઇનસ. બોલો, ખાલી દાખલાને જોતાં ખબર પડી જાય, બટ આ બધી થિયરી તમને ખબર હોય છે. મેં કેટલા બધા સૂત્રો અહીંયા લખાવ્યા, 1 2 3 4 5 6 અને આરું 7. હજી આમાંથી બને સાઇન્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 - cos² અને cos² ઇઝ ઇક્વલ ટુ 1 - sin² એમાં હજી એકલાના સમીકરણો બનાવી શકે ઓનલી સાઇનનું. તો 1 - cos² ઉપર છાપરું, એની વર્ગમૂળ મૂકવાનું, એવી રીતે ફરી પાછા બીજા 6 સૂત્રો બનાવી શકીએ. અમેઝિંગ પ્રોસેસ છે. આખું ચેપ્ટર આપ્યું છે, મેં જોઈ લેજો. અથવા ઇન્ટ્રોડક્શનનો વિડીયો તો ચોક્કસ શરૂઆતનો જોજો, લગભગ 1.5 કલાક સમથિંગ હશે. એકવાર જજો તો ખરા, તો તમને ખબર પડશે શું લેવલ છે. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પી ઓફ એ અને પી ઓફ બીની વચ્ચે 80° ખૂણો હોય તો વચ્ચે રચાતો ખૂણો શોધો. હવે બચ્ચા લોકો આની અંદર તમે બહુ ધ્યાન આપી અને સમજો કે હું કહેવા શું માગું છું, કે આ રકમ શું કહેવા માગે છે. જો પહેલાં આપણી પાસે એક વર્તુળ છે, ઓકે. હવે આ વર્તુળને થોડુંક આપણે અહીંયા રોટેટ કરી દઈએ છીએ, જેથી આ વચ્ચેવાળી જે લાઈન છે ને આપણે ડિસ્ટર્બ ના કરે. એના સિવાય અહીંયા આપણે એ સમજવાનું છે કે જોજો, અહીંથી હું એક સ્પર્શક દોરું છું. સ્પર્શક માનો કે આટલે છે, બરાબર. આ એક સ્પર્શક થઈ ગયો અહીંયાથી. હવે હું શું કામ કરીશ? તો એક બીજો સ્પર્શક હું અહીંથી દોરું છું આવી રીતે. જો આ સ્પર્શક અહીંથી આને અડીને જાય એને આપણે સ્પર્શક બોલીએ છીએ. અને હજી અહીંયા હું આવી રીતે દોરી દઉં છું એક આની ત્રિજ્યા, ઓકે. હવે આના જે નામ કીધા છે એ નામ ઉપર તમે ધ્યાન આપો કે આના નામ તમને શું આપવા કીધા છે, કે ઓ કેન્દ્રવાળા વર્તુળ. તો આ થઈ ગયું કેન્દ્ર ઓ. ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી સ્પર્શકો દોર્યા છે, મતલબ અહીંયા બિંદુ પી થઈ ગયો. સ્પર્શકો પી ઓફ એ અને પી ઓફ બી છે, આ થઈ ગયો એ અને આ થઈ ગયો બી. હર હંમેશ યાદ રાખજો, આ બે જે ખૂણા છે ને એ બે ખૂણા 90° હોય, ફિક્સ એન્ડ ફાઇનલ છે. તો આ અને આ, આ બંને ભેગા મળીને 180 થાય, એકબીજાના પૂરક હોય. હવે તમને જો આ ખૂણાનું માપ આપ્યું હોય તો આ આખાનું શોધવા માટે એને 180° બાદ કરી દેવાના, અથવા આ આપ્યું તો આને 180° બાદ કરી દેવાના, એકબીજાનો પૂરક કોણ શોધી કાઢવાનો, બરાબર. આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે બચ્ચો યાદ રાખો આની અંદર શું આપ્યું છે, કે પી ઓફ એ અને પી ઓફ બીની વચ્ચે. તો જો અહીંયા પી ઓફ, આ પી ઓફ એ અને પી ઓફ બી આ બંનેની વચ્ચેનો જે ખૂણો છે ને એનું માપ કેટલું છે? 80° છે. હવે એવું કહે છે કે પી ઓ એ શોધો. અહીંયા છે પી, અહીંયા છે ઓ અને અહીંયા છે એ. તો આપણે કયો ખૂણો આની અંદર શોધવો છે જરા ચેક કરો, કે તમારે અહીંથી હજી એક લાઈન દોરવી પડશે આવી રીતે, આમ છે. અને હવે જ્યારે બંનેની વચ્ચે બનતો ખૂણો આપણે શોધવો છે ને, તો એ આ ખૂણો શોધવો છે, આ રહ્યો ખૂણો. હવે એક વસ્તુ હજી યાદ રાખો કે આ છે ને, આ અહીંયા આ ઉપરવાળો ત્રિકોણ અને હજી આની જે નીચેવાળો જે બે જો ત્રિકોણ છે ને, એ બંને કેવા હોય? આ જે બંને ત્રિકોણ છે ને, બંને ત્રિકોણ એકરૂપ હોય કાકબા શરત અનુસાર. કાકબા શરત કેમ છે એ પણ તમને કહી દઉં, કે જો આ અહીંયા કાટખૂણો તો અહીંયા પણ કાટખૂણો, આ એક બાજુ સરખી તો બીજી પણ સરખી, અને આ કોમન બાજુ છે જે કર્ણ છે, કાટખૂણાની સામેની બાજુ છે. કાકબા શરત અનુસાર બે ત્રિકોણ કેવા થશે?
एकरूप थशे अने जो एकरूप थशे तो आ काटखूणो आ काटखूणो आनुं माप जेटलुं हशे एटलुं आनुं हशे आनुं जेटलुं हशे एटलुं आनुं हशे तो आ बे खूणा सरखा हशे अने आ बे खूणा सरखा हशे सो आ आखो एसी होय ने तो आ आखो सो थाय कारण के एसी वत्ता सो अथवा तमे एवुं याद राखो के आखो ओ छे अने आखो पी छे बराबर बंने एकबीजाना पूरक ओनुं माप केटलुं पीनुं माप केटलुं 80 અને અહીંયા આખા ઓનું માપ આપણને ખબર નથી તો 180 80 ને પકડીને સામે લઈ જાઓ પ્રેમથી તો કેટલા થઈ ગયા 100 થઈ ગયા ને બટ હવે યાદ રાખો કે આ આખો ઓ છે ને આ અહીંયા અડધો થશે એનો અડધો કેલ્ક્યુલેશનના કોઈ જ માર્ક્સ નથી આની અંદર તો કેટલા આવશે અહીંયા 50 ગુણ કોન્સેપ્ટ ખબર પડી હશે તો આરામથી તમે કામ કરી શકશો છતાં એમ થાય કે સાહેબ હજી નથી ખબર પડી આખું ફૂલ ચેપ્ટર અવેલેબલ છે ડિસ્ક્રિપ્શન ચેક કરો ફૂલ ચેપ્ટર કંઈ ના ઘટે એની અંદર અને હજી ખાસ કહું છું રિવિઝન બેચ આપણી આવી રહી છે તમે વિચાર કરો કે તમને ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબમાં આટલું બધું આપી શકતા હોઈએ તમે રોજ એકાદ વિડીયો જોવો છો યા રોજના અમારા 3-4 વિડીયો કે જે આવે છે એ વિડીયો તમે જોવો છો ત્યારે તમને લોકોને આટલો આનંદ આવતો જ્યારે પૈસા આપીને આવ્યા હોઈએ તો સોચો આમ લાઈવ સામે તમારી સામે વાતો કરતાં કરતાં જ્યારે ભણાવતા હોય ત્યારે કયું લેવલ હશે યાર 100% સેટિસ્ફેક્શન બેચ છે આવી જાઓ મારી પાસે જોડાઈને વિદ્યાર્થીઓ 20-20% પોતાનો ફાયદો થયો હોય એટલે કે પહેલી બીજી પરીક્ષાનું જે રિઝલ્ટ હોય એના કરતાં બોર્ડની અંદર આટલો વધારો થયો હોય અને 100% કોઈ વિદ્યાર્થી એવો નથી કે જેને આ બેચની અંદર આવીને નુકસાન થયું હોય હર કોઈ વિદ્યાર્થી ખુશ અને એ લેવલની તૈયારી થશે કે આખું વર્ષ જે તમે 5-25 કે 50 જે બી ફીસ ભરી હશે ને એ ફીસ કરતાં અહીંયા તમને માત્ર 1200 રૂપિયાની અંદર એ વિથ જીએસટી ઇન્કલુડિંગ છે આની અંદર અલગ કોઈ ફીસ નહીં 1200 રૂપિયા ભરો 1199 બે એકડા બે નવડા એટલે તમારા લોકોનો આખો કોર્સ બોર્ડની એક્ઝામ સુધી ફૂલ હેલ્થ તમને લોકોને મળશે એ 6-6 વિષયો અને આની સાથે સાથે કેટલી બધી ઢગલાબંધ પ્રોસેસ મેં મતલબ કે ઘણા બધી વસ્તુઓ અહીંયા તમને મળવાની છે અહીંયા તમને બતાવ્યું તો આ બધું જ બધું એને ઇન્કલુડિંગ છે એની ટોટલ ફીસ છે 1200 રૂપિયા સોચો ચલો તો હવે હજી તમે દેરી કરો છો પછી હવે અમુક તો કહેશે સાહેબ મફત આપી દો ભાઈ મફત તો કેવી રીતે આપી શકીએ કહો અમારે ટેકનોલોજીનો ખર્ચો ચડતો હોય ઘણું બધું હોય યાર અમારે આગળ પેટ છે ને હા એ ભરવાનું નહીં એટલે એ પોસિબલ નથી બાકી જે પ્રાઇસ રાખી છે એ બિલકુલ ડાઉન છે એટલી તો ખર્ચી શકો અગર ભણવું હોય તો હવે જો એક વાક્ય કે શબ્દ કે આંકડામાં જવાબ આપવાનો છે આની અંદર એ લોકોને મતલબ કે જવાબ પેપર તપાસવાવાળા સાહેબને ગણતરીથી કોઈ જ મતલબ નથી માત્ર એમને જવાબ જોઈએ તો શું કહે છે આર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશનો ખૂણો પી અંશ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય પહેલાં તો બચ્ચો વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય એ તમને ખબર હોવી જોઈએ તો યાદ કરો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું હોય તો તમને ખબર હશે કે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 ઓકે ખુશ હવે જો પાઈની જગ્યાએ તો પાઈ રહેવાનું પણ ત્રિજ્યા આપણે સ્મોલ આર લખતા હતા પણ આની અંદર તમને કેપિટલ આર આપ્યો છે તો અહીંયા કેપિટલ આર કરી દો અને થીટાના જગ્યાએ અહીંયા તમને પી અંશ આપ્યો છે તો આપણે પી અંશ કરી દો અને બાકીનામાં કોઈ ફેરફાર કરવાનો નથી આપણો જવાબ આવી ગયો અથવા ઘણી વખત એવું પણ પૂછાઈ શકે છે કે પી અંશ ભાગ્યા 360 અંશ અલગ લખે અને પાઈ આર સ્ક્વેર અલગ લખે આ બધું અર્કો જ છે ભાઈ અંશનો ગુણાકાર અંશમાં થાય ને છેદનો ગુણાકાર છેદમાં થાય એમાં કંઈ ચેન્જ નથી તો આ અને આ બંને આપણા કરેક્ટ આન્સર છે 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું ઘનફળ શોધો હવે આવો દાખલો એક હશે 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 ને હશે જ ગમે એનું પૂછાય પછી પછી અર્ધગોળાનું હોય ગોળાનું હોય નળાકાર હોય કોઈ બી હોય એક પ્રશ્ન આવો હશે એની અંદર માત્ર તમને પહેલાં ખબર હોવી જોઈએ સૂત્ર તો અહીંયા હું ધારો કે લખું તો શું આવશે કે અર્ધ અને ગોળો છે એટલે ખાલી ત્રિજ્યા જોઈએ બીજું કંઈ ના જોઈએ અર્ધગોળાનું ઘનફળ તો એનું સૂત્ર શું છે તો 2/3 અને પાઈ આર ક્યુબ આવું સૂત્ર છે બસ આ સૂત્રમાં કિંમત મૂકો એટલે આપણું કામ પૂરું આર બરાબર 7 તો આપ્યા જ છે તો 2 ના છેદમાં 3 પાઈ મતલબ 22/7 અને આર એટલે કેટલા થશે 3/7 કેમ 3/7 કારણ કે આરનો ઘન છે તો 1/7 તો અહીંથી કેન્સલ થઈ ગયો બીજું કંઈ ઉડતું નથી તો સીધો ગુણાકાર કરવાનો આવે કેટલા થશે 22 2 44 થાય જુઓ 22 2 44 અને આ કેટલા થશે 7 6 49 કરો ગુણાકાર તો 1 10 0 9 4 36 વધી આવશે 3 પછી 9 4 36 16 17 18 19 ફરી 4 સાથે ગુણો એટલે એની એ સંખ્યા રિપીટ થાય તો અહીંયા કેટલા થશે 5 10 20 56 જવાબ આવે છે 20 21 10 1 21 56 થશે
1156 ઉપર જવાબ આવ્યો 1156 અને નીચે કેટલા આવશે 3 અને આનો જવાબ થશે સેમી અને ગનફોલ છે એટલે ઘન આવે અગર હજીય તમારે એમ થાય કે સાહેબ મારે આનો ભાગાકાર બી કરવો છે તો તમે કરી શકો જેટલું વધારે ડિટેલમાં જશો એટલું ટાઈમ હોય તો તમારે બધું કરી દેવાનું તો કેટલા થશે 7 3 21 થશે 00 પાંચડો ઉતારો ભાગ નથી ચાલતો અચ્છા ચાલે તો છે તો કેટલા આવશે 3 1 3 અહીંયા આવશે 2 અને ફરી 3 8 24 તો કેટલા વધશે 2 વધશે 0 થશે અચ્છા હવે આવી રીતે મિશ્ર અપૂર્ણાંકમાં પણ તમે જવાબ લખી શકો છો જો 718 થયા બરાબર અને હવે અહીંયા કેટલા આયા 2 તો ઉપર આવશે 2 અને નીચે આવશે 3 આવું કેમ થાય છે ખબર છે જો આ બંનેનો ગુણાકાર કરીએ અને આની સાથે સરવાળો કરીએ પહેલા ચેપ્ટરની અંદર નિયમ યાદ કરો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો આ બંનેનો ગુણાકાર કરે ને આની સાથે શેષ થાય તો અહીંયા બી એવું થાય છે કે આનો ગુણાકાર આની સાથે થાય અને બગડા સાથે ગુણાકાર થાય મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકો બટ અગર તમે આટલે લખીને છોડી દો છો તો તમારો જવાબ સાચો જ આવે કોઈ ખોટો ન આપે ક્લિયર છે બટ છતાં તમારી આત્માની શાંતિ માટે આવું કરવું હોય તો કરી શકો એટલે યાદ રાખજો આવો એક દાખલો તો તમને પૂછાશે કોઈ કહેશે સાહેબ આ તો એક માર્ક્સમાં મોંઘું ના પડે કંઈ મોંઘું ના કહેવાય કેમ જ્યારે સસ્તું હતું ત્યારે તમે એવું ના કહેતું કે આ મારે સસ્તું છે મતલબ આ તો એવી વસ્તુ થઈ ગઈ કે કંપની ગ્રોથ કરતી હોય તો કે સાહેબ પગાર વધારે આપો ને કંપનીનો વિકાસ થઈ રહ્યો છે અથવા કંપની બહુ બધો નફો થઈ રહ્યો છે અચ્છા તો કંપની નુકસાનમાં ચાલતી ત્યારે એવું કીધું હતું સાહેબ મારો અડધો પગાર કાપી લો ને હા ત્યારે નહોતું કીધું હવે વિકાસ થયો તો બોલો છો કે અમને વધારા લો અહીંયા વાત એ છે કે અગર તમને આ એક પ્રશ્નની અંદર થોડી વધારે મજૂરી કરવી પડી તો તમને ચિંતા થવા માંડી લો તણ આની અંદર આ તો સીધું બેઠું હતું ત્યારે તમે કંઈ બોલ્યા નહીં કે વાહ તાર તો એવું કહેતા ઓહો મસ્ત મજા પડી ગઈ એક માર્ક્સની અંદર તો સુંદર ય કહેવાય અતિ સુંદર તણ આમાં કેમ તકલીફ થાય છે એટલે આવું રહેવાનું અગર 5 પ્રશ્નો લાંબા હશે તો સામે બીજા 11 પ્રશ્નો 5 પ્રશ્નો બિલકુલ મધ્યમ હશે ને 5 પ્રશ્નો ખાલી જવાબ જોતા જ ખબર પ્રશ્ન જોતા જ ખબર પડી જાય જવાબ એવા પ્રકારના પ્રશ્નો હશે એટલે બેલેન્સ રહેશે એટલે એવી બધી ચિંતાનો કોઈ વિષય આવતો નથી પાસાને એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા હવે પહેલી તો તમને અવિભાજ્ય સંખ્યાની ખબર પડવી જોઈએ અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને તો બચ્ચો યાદ રાખો અવિભાજ્ય સંખ્યા તમને ખબર હોવી જોઈએ પછી વિભાજ્ય સંખ્યા પણ ખબર હોવી જોઈએ અમુક વખતે તો અવિભાજ્ય વિભાજ્ય તો ઠીક છે અમુક લોકો તો અયુગ્મ અને અયુગ્મ લોચા મારતા હોય અરે અયુગ્મ અને યુગ્મ અલગ છે અને આ બધું જુદું છે ચલો છતાં તમને સમજાવી દઉં છું અયુગ્મ અને અહીંયા આવશે યુગ્મ યુગ્મ મતલબ કોને કહેવાય બેકી સંખ્યા હોય ને એને યુગ્મ કહેવાય ઓ હવે તો કહેશે ખબર પડી સાહેબ અને આ એકી સંખ્યા એટલે અયુગ્મ કહેવાય તો અયુગ્મ કોને કહેવાય એકડો બગડો છોડીને તગડો ચોગડો છોડીને પાંચડો છગડો છોડીને સાતડો આઠડો છોડીને નવડો 100 એન 100 એન 100 બરાબર અહીંયા વાત કરીએ તો બગડો ચોગડો છગડો પછી આઠડો પછી દસડો આવી રીતે 100 એન 100 ચાલુ જશે જ્યારે અવિભાજ્ય કોને કહેવાય તો અવિભાજ્ય સંખ્યાઓ બચ્ચો શરૂઆત થશે 2 થી બગડો તગડો પાંચડો પછી સાતડો પછી 9 ના આવે 10 ના આવે 11 આવે સીધા પછી 13 આવે એવી રીતે 17 આવશે પછી 19 આવશે આવું 100 એન 100 ચાલી જશે 100 સુધીની અંદર 25 અવિભાજ્ય સંખ્યાઓ છે અને વિભાજ્ય સંખ્યાની શરૂઆત થશે 4 થી કારણ કે એક તટસ્થ સંખ્યા છે વિભાજ્ય અવિભાજ્ય નથી બગડો તગડો આવી ગયો ચોગડો અહીંયા આવી ગયો પાંચડો આવી ગયો છગડો અહીંયા આવશે સાતડો અહીંયા ગયો આઠડો અહીંયા આવશે નવડો અહીંયા આવશે તો આ એકી બેકી નથી એ અવિભાજ્ય છે કે જેના ભાગ ન પડતા એક સંખ્યા એક અને એક સંખ્યા પોતે એના માત્ર 2 જ અવયવો હોય તો આપણે એને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ આટલી વસ્તુ તમને ક્લિયર એન્ડ કટ ખબર પડવી જોઈએ તો હવે જ્યારે પાસાને ઉછાળીએ છીએ તો પાસા ઉપર કયો નંબર હશે 1 2 3 4 5 કે 6 આટલા નંબર પાસા ઉપર હશે તો કયો આંકડો આવે તો આપણને સ્વીકાર્ય છે તો બગડો આવે તો ચાલે તગડો આવે તો ચાલે પાંચડો આવે તો ચાલે કારણ કે ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય છે તો બચ્ચો આપણી ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ ઘટનાનું નામ એ હોય તો શક્ય પરિણામોની સંખ્યા 3 છે ટોટલ પરિણામો 6 છે તો જવાબ કેટલો આવશે 1 1/2 અથવા પોઈન્ટમાં લખવું હોય તો 0.5 તો આનો જવાબ થઈ ગયો 0.5 એકમ ના હોય એનો કોઈ દિવસ પત્યું અને હવે અહીંયા રમેશ મેચ જીતે તેની સંભાવના 0.48 હોય તો રમેશ મેચ ન જીતે એની સંભાવના જો જીતે કે ન જીતે એ ટોટલ થઈ ગયું મેચ જીતે અને ન જીતે એકબીજાની પૂરક ઘટના કહેવાય જો રમેશ મેચ જીતે એને આપણે પી ઓફ એ નામ આપીએ તો એને 0.48 લખવું પડે અને મેચ ન જીતે એને આપણે એનો ડેશ લખવું પડે અથવા એનું 12 લખવું પડે એ કેટલા છે આપણને ખબર નથી અરે ભાઈ બંનેનો નિયમ છે સૂત્ર છે કે પી ઓફ એ અને પી ઓફ એ બાર બંને જો ભેગા કરીએ તો 1 થાય એનું ટોટલ
बने एक बीजाने पूरक घटनाओं है। तो आ किस्सा में पी ऑफ ए की किंमत केटली है तो 0.48 और पी ऑफ ए बार की किंमत केटली है तो आपने बिलकुल खबर नहीं और जवाब केटलो आवशे एक आने पकड़ी अने शांति थी प्रेम थी विथ लव एने आपने सामे लई जवाना तो केटला आवशे 1-0.8। अमुक तो बहु डायर डमरा विद्यार्थीओ भाईओ अने बहनों एने छे ने बात बाकी नहीं आवड़ती होती बोलो हाँ 1.00 हवे पाछा तमे कहो साहेब अमने तो आवड़े छे तो तमे एनाथी थोड़ा डाया डमरा लाडका बस खुश। हवे जो 0.48 छे एने एक माथी बात करवानो छे तो एक नी पछी 0.00 मुकवा पड़े तो अहीं दसको लेवो पड़े अहीं तमारे मुकवो पड़े एक नवड़ो अने अहीं मुकवो पड़े 0 कारण के एक ओछो थई गयो तो अहीं 2 अहीं आवशे 5 अहीं आवशे 0 अथवा एवुं करो के जो अहीं पॉइंट पछी बे आंकड़ा होय ने तो ए संख्याने 100 माथी काढ़ी नाखवानी पॉइंट पछी एक आंकड़ो होय एने 10 माथी काढ़ी नाखवानी અને પોઈન્ટ પછી 3 આંકડાઓ તેને 1000માંથી કાઢી નાખવાની આવો નિયમ પણ તમે બનાવી શકો છો તમારી રીતે અને મેં પહેલાં તમને કીધું ડિસ્ક્રિપ્શન ચેક કરજો આનો વિડીયો મેં તમને બહુ ડિટેલમાં એક આપેલો છે તો એ તમને લોકોને બહુ યુઝફુલ થશે રેડી તો આનો જવાબ થઈ ગયો 0.52 પી ઓફ એ ડેસ તો લખવું એટલે લખી શકાય કે રમેશ મેચ ન જીતે તેની સંભાવના 0.52 થશે બોલો આખું પેપર અહીંયા ફિનિશ થાય છે અને ફરી યાદ દેવડાવી દઉં ક્રેશ કોર્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે તમારા માટે અને એક વખત જોડાયા બાદ તમને લોકોને એમ થશે ને કે સાલું આખું વર્ષ તો ખબર નહીં શું કરતા હતા આમ અમેઝિંગ દુનિયા તો અહીંયા જ છે જો આવું રિયલાઇઝેશન ન થાય ને તો એ દિવસે કહેજો કે સાહેબ મારા પૈસા પડી ગયા પાછા આપી દઈશું બસ ખુશ યાદ કરો આ જેટલી પણ અહીંયા ફેસિલિટીઝ અગાઉ મેં ઓલરેડી બતાવી છે બાકી તમે લોકો લખેલી છે વાંચી શકો છો અમેઝિંગ તૈયારી થશે એકદમ હાઈ લેવલ ઉપર અને ફીસ માત્ર અને માત્ર 199 પર સબ્જેક્ટ પણ તમને લોકોને ટોટલ સબ્જેક્ટ પેકેજમાં મળશે અને એ 1200 રૂપિયા ટોટલ 1200 એ નહીં એમાંય રૂપિયા ઓછો છે 2 એકડા 2 નવડા અને ઇન્કલુડિંગ GST ઇન્કલુડિંગ ઓલ ટેક્સીસ ઓકે તો પ્લીઝ ફટાફટ એ તમે એનરોલ કરો ઘરે વાત કરો મમ્મી પપ્પા ઘરમાં જેનું ચાલતું હોય એને વાત કરવાની તો તમારું કામ જલ્દી બની જશે બરાબર અને ફટાફટ આવી જાઓ અને સરસ મજાની તૈયારી થશે અને ખાસ અગત્યની વાત સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે રોજે રોજ ઘણા બધા વિડીયોઝ આવશે તો થઈ શકે છે કે અમુક વખતે તમને નોટિફિકેશન વગેરે ના મળે તો ચેનલ ઉપર એકવાર આંટો મારી આવવાનો બરાબર આપણી પોતાની ફેક્ટરીઓ તો નહીં આપણે એક વખત આંટો મારવા જતા હોય માલિક એવી રીતે તમારે પણ યુટ્યુબમાં એક આંટો આપણી ચેનલ ઉપર મારવાનો કે જેથી કંઈકનો કંઈક તમને ચોક્કસ નવો વિડીયો નવી કમ્યુનિટી કંઈક આવ્યો હશે તો એનો લાભ મળશે અને આપણે મળીએ છીએ આના સેક્શન બી હતા અહીંયા ક્યાંક તમને વિડીયો દેખાતો હશે ચેક કરો એ વિડીયો ઉપર ખોદો મારો અને જલ્દી જલ્દી એ વિડીયો જોવાનું શરૂ કરો કે જેથી કરીને તમારું બી સી ડી જે કંઈ બાકી છે એ ક્લિયર શીખી શકો થેન્ક યુ સો મચ બાય બાય